મૂકતા હોય છે પ્રશ્નો મૂકતા હોય છે અને એવી જ રીતે આપણે એક એવા પ્રશ્નો કે જેની અંદર એકથી વધારે જવાબો પ્રશ્નની અંદર આવતા હોય છે તો એવા જવાબો માટે પણ આપણે ચોક્કસ કોઈ પણ સજેશન માંગેવા આપણે કોઈ સલાહ માગતા હોઈએ સૂચનો માગતા હોઈએ એવા ક્વેશ્ચન જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એવા ક્વેશ્ચન તૈયાર કરતી વખતે આપણે એને એ એક ક્વેશ્ચન ભરવા માટેની એને ચોક્કસ સ્પેસ એને મળી રહે ચોક્કસ જગ્યા મળી રહે એનું પણ અહીંયા ધ્યાન રાખવું આવશ્યક છે પ્રશ્નલીલા મથાળાની અંદર માહિતી જે છે એ માહિતીને ચોક્કસ એટલે કે એની પ્રાઇમરી એનો જે પ્રાઇમરી જે એનો ડેટા છે એનું જે પ્રાથમિક માહિતી છે એટલે કે સંશોધકનું નામ શું છે સંસ્થાનું નામ શું છે કોઈ સંસ્થા અભ્યાસ કરતી હોય કે કોઈ સંશોધક અભ્યાસ કરતો હોય તો એ એની પ્રાથમિક જે એની માહિતી જે છે સંશોધકની એ લખવી ચોક્કસ આવશ્યક છે એટલે કે કારણ કે જ્યારે પણ ઉત્તરદાતા પ્રશ્નાવલી ભરતો હોય છે કે એની માહિતી જ્યારે એ ભરતો હોય છે ત્યારે આ બધી બાબતો પણ એ હંમેશા ધ્યાનમાં રાખે છે કે આ કાર્ય કોના દ્વારા થઈ રહ્યું છે આ સંશોધક જે પણ કાર્ય કરી રહ્યા છે તો એ કાર્ય કોના દ્વારા કેવી રીતે શા માટે થઈ રહ્યું છે એ બધા પ્રશ્નો પણ કદાચ તમારા ઉત્તરદાતાના મનમાં ઉદ્ભવી શકે છે એટલે એ પ્રશ્નોનું જે નિરાકરણ છે એ કદાચ આ પ્રાથમિક માહિતીને આધારે ચોક્કસ વિષય સંલગ્ન જે પણ આ પ્રાથમિક માહિતી અહીંયા મૂકવામાં આવી હોય છે તો એ એના નિરાકરણ એના પ્રશ્નોનું નિરાકરણ ત્યાં આવી શકે છે એટલે એને એક આખરી ઓપ આપી શકાય છે અને એને આધારે આપણે એક આદર્શ પ્રશ્નાવલીનું અહીંયા નિર્માણ કરી શકીએ છીએ મિત્રો પ્રશ્નાવલીના ઘડતર બાદ પ્રશ્નાવલીની ઉપયોગિતા શું છે એ ઉપયોગિતા વિશે આપણે અહીંયા છેલ્લા મુદ્દાની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો આ પદ્ધતિ જે છે એ એક સગવડભરી પદ્ધતિ છે એ રીતે કારણ કે મિત્રો જ્યારે પણ આપણે પ્રશ્નાવલી માહિતી એકત્રીકરણ કરવા માટે પ્રશ્નાવલી પદ્ધતિ છે મુલાકાત અનુસૂચિ પદ્ધતિ છે કે નિરીક્ષણ પદ્ધતિ છે એ દરેક પદ્ધતિઓ એ દરેક વિષય સાથે જોડાયેલી છે અને એ વિષય સાથે જોડાયેલી પદ્ધતિઓ એ અલગ અલગ સ્વરૂપે હોય છે એટલે કદાચ એવું બને કે કોઈ એક ચોક્કસ વિષય માટે આપણે જ્યારે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરીએ છીએ તો એ જ પદ્ધતિ મુલાકાત અનુસૂચિત પદ્ધતિ કદાચ જ્યાં પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ત્યાં યોગ્ય રીતે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી કદાચ એ જ વિષય જ્યારે પ્રશ્નાવલીનો ઉપયોગ કરવાનો છે ત્યાં મુલાકાત અનુસૂચિનો આપણે ઉપયોગ કરી શકતા નથી આવી પદ્ધતિઓ અહીંયા જે વિકસાવવામાં આવી છે એ ચોક્કસ વિશે સંલગ્ન કારણ કે આપણે ઇન્ટ્રોડક્શનની અંદર શરૂઆતની અંદર પણ એ વિશે આપણે ચર્ચા કરીએ કે ક્ષેત્ર અહીંયા બહુ જ અગત્યનું છે એટલે સંશોધન કાર્ય ચોક્કસ સમય મર્યાદામાં કરવાનું હોય ચોક્કસ નાણાના અભાવમાં કરવાનું હોય તો એ સંજોગોની અંદર ક્યારેક આપણને આ અલગ અલગ પદ્ધતિઓ આપણને મદદરૂપ થતી હોય છે સંશોધન ક્ષેત્ર એ જો સંશોધન સંશોધકના ક્ષેત્રથી નજીક હોય એના એના રહેઠાણથી કે એના ક્ષેત્રકાર્યથી નજીક હોય એનું જે કામ કરવાનું ક્ષેત્ર છે ત્યાંથી નજીક હોય તો ક્યારેક એવું બને એ સંજોગોની અંદર કે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરે તો એના માટે સરળતા રહે છે પરંતુ જ્યારે સમગ્ર ભારતના સંદર્ભમાં કોઈ અભ્યાસ કરવાનો હોય અને એ વ્યક્તિ કોઈ એક જ દેશના કોઈ એક જ ક્ષેત્રની અંદર રહે છે એટલે એના માટે સમગ્ર ભારતનો જ્યારે એને અભ્યાસ કરવાનો છે તો એ સંદર્ભમાં એ પ્રશ્નાવલી પદ્ધતિનો વધુ ઉપયોગ એ ઉપયોગ કરે તો એના માટે વધુ સરળ કારણ કે મુલાકાત અનુસૂચિ અને નિરીક્ષણ પદ્ધતિ એ બંને પદ્ધતિઓની અંદર પ્રત્યક્ષ સંપર્ક જરૂરી છે જ્યારે પ્રશ્નાવલી પદ્ધતિની અંદર વ્યક્તિ રૂબરૂ ન જાય અને એ ટપાલ મારફતે કે બીજા કોઈ સોર્સ મારફતે એ જ્યારે એને ઉત્તરદાતા સુધી પહોંચાડે છે અને એ પહોંચાડ્યા બાદ એ પોતાની માહિતી એકઠી કરે છે એટલે એ પરત કરે છે જ્યારે ત્યારે એ માહિતી એની પાસે સંશોધક પાસે આવે છે એટલે એક પ્રકારની સગવડભરી માહિતી મેળવવા માટેની આ એક પ્રયુક્તિ છે બીજી જે એની પદ્ધતિ છે પ્રશ્નાવલી ઉપયોગિતાની દ્રષ્ટિએ એ છે કરકસરભરી પદ્ધતિ નિરીક્ષણ અને મુલાકાત અનુસૂચિની તુલનામાં આ સમયની દ્રષ્ટિએ પણ ભરી છે નાણાંની દૃષ્ટિએ પણ ભરી છે એટલે આ જે પદ્ધતિ જે છે પ્રશ્નાવલીની પદ્ધતિ એ અન્ય બે પદ્ધતિઓ કરતાં વધુ મદદરૂપ થઈ શકે છે સંશોધકને માહિતી મેળવવાની નિરીક્ષણ અને મુલાકાત એની તુલનામાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પ્રશ્નાવલી એ ઓછી ખર્ચાળ છે મર્યાદિત નાણાં મંડળ વિશાળ ક્ષેત્ર હોય જ્યારે વિશાળ ક્ષેત્રના સંદર્ભમાં આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે અગાઉના મુદ્દાની અંદર આપણે સગવડભરી પદ્ધતિની અંદર પણ એ જ વાત અહીંયા આપણે ચર્ચા કરી કે કેવી રીતે એ અલગ ક્ષેત્રમાંથી જ્યારે એને માહિતી એકત્ર કરવાની છે તો એ અલગ ક્ષેત્રમાંથી માહિતી એકત્રિત કરવા માટે એને પોતાના ક્ષેત્રમાં રહી અને બીજા ક્ષેત્રની અંદરથી માહિતી જ્યારે એકત્ર કરવાની છે ત્યારે એ સંશોધન કરતાં પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરે તો એના માટે એ વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો એનો છે કે સંશોધનના વિવિધ હેતુ પૂરા પાડવા માટે ઉપયોગી તો ટપાલ દ્વારા મોકલાતી જે પ્રશ્નાવલી જે છે સામાજિક સંશોધન માટે કેટલાક હેતુ પૂરો પૂરા પાડવા માટે એ વધુ ઉપયોગી નીવડે છે કારણ કે અમુક અભ્યાસ માટે પૂરક બનાવવામાં સંશોધન યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં પ્રારંભિક સ્વરૂપની માહિતી પૂરી પાડવામાં અમુક પ્રકારના સંશોધન પ્રશ્નો માટે પ્રાથમિક માહિતી મેળવવામાં સંશોધન સમસ્યાની પાર્શ્વભૂમિને વિસ્તૃત બનાવવામાં ઉપલબ્ધ ઘઉણ માહિતીની ચકાસણી કરવામાં અને નવી સંશોધન સમસ્યાઓને પ્રગટ કરવામાં પ્રશ્નાવલી પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી નીવડે છે ચોથો અહીંયા જે એની જે પદ્ધતિ છે કે જે આપણી ઉપયોગિતાની દૃષ્ટિએ અહીંયા જોઈએ છે ગુણાત્મક માહિતીનું સંખ્યાત્મક રૂપાંતર એ શક્ય બનાવે છે મિત્રો પ્રશ્નાવલીની અંદર પ્રમાણીકૃત પ્રશ્નો હોય છે એટલે એકંદરે એ રચિત પદ્ધતિ છે એટલે તેના દ્વારા એકંદરે એકસરખી માહિતી એકત્ર થઈ શકે છે અને એકત્ર થયેલ માહિતીનું વર્ગીકરણ તુલના તથા પૃથક્કરણ એ સરળતાથી આપણે રજૂ કરી શકીએ છીએ એટલે કે રચિત પ્રશ્નો છે બંધ પ્રશ્નો છે એ દ્વારા મળતી આપણી માહિતી છે એ માહિતી દ્વારા આપણે સંખ્યાત્મક માહિતી સરળતાથી રજૂ કરી શકીએ છીએ અને ઘટનાનું સ્વરૂપ અહીંયા સંખ્યાત્મક માહિતીને આધારે આપણે ગુણાત્મક સ્વરૂપ આપણે રજૂ કરી શકતા હોઈએ છીએ એટલે સામાજિક ઘટનાને સમજવા માટે જ્યારે આપણે બંધ પ્રકારના રચિત પ્રશ્નો જ્યારે અહીંયા બનાવતા હોઈએ છીએ અને એ રચિત બંધ પ્રકારના પ્રશ્નો જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે એવા પ્રશ્નોની સંખ્યાત્મક માહિતીને આધારે અહીંયા અમે સામાજિક ઘટનાને ગુણાત્મક સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે એ વધુ મદદરૂપ અહીંયા બની શકે છે ત્યારબાદ નંબર પાંચ છે મુક્તિનો અનુભવ અને દબાણનો અભાવ મિત્રો શરૂઆતમાં જ આપણે એ વિષય ચર્ચા કરી કે પ્રશ્નાવલી પદ્ધતિની અંદર ઉત્તરદાતા એ પ્રત્યક્ષ સંપર્ક સિવાય પોતે સ્વ રીતે પોતાની રીતે લેખિત સ્વરૂપમાં એ પ્રશ્નાવલી ભરતો હોય છે એટલે અહીંયા જ્યારે પણ એ પ્રશ્નોને એ પત્રક જ્યારે એ ભરતો હોય છે ત્યારે એની પાસે કોઈપણ પ્રકારનો પ્રત્યક્ષ સંપર્ક હોતો નથી એટલે કે સંશોધક એની પાસે પ્રશ્નો ભરાવતો નથી પરંતુ એ જાતે ભરે છે એટલે એવા સંજોગોમાં દાખલા તરીકે જાતીય રોગને લગતા પ્રશ્નોનો કોઈ અભ્યાસ સમાજશાસ્ત્રી કોઈ અભ્યાસ હોય તો એ જાતીય રોગના લગતા અભ્યાસની અંદર ક્યારેક એવું બને કે જ્યારે મુલાકાત અનુસૂચિ એની અંદર ઉપયોગ કરવામાં આવે તો એ પ્રવૃત્તિની અંદર કદાચ ઉત્તરદાતા જવાબ આપવાનું ટાળે છે ક્યારેક ક્ષોભ સરમ સંકોચ આપણી પ્રણાલીગત જે બાબતો છે આપણી રૂઢિઓ જે છે એને અનુલક્ષીને જ્યારે જ્યારે વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જ્યારે અભ્યાસ કરવાનો છે ત્યારે વિજ્ઞાનની દૃષ્ટિના અભ્યાસનીમાં આપણે સો ટકા શુદ્ધ બાબતો સો ટકા શુદ્ધ ઉત્તરો આપણને મળે એ જરૂરી છે અને જ્યારે આવા પ્રશ્નોના ઉત્તર આપણને યોગ્ય રીતે મળી શકતા નથી તો એના અભાવમાં ક્યારેક એવું એવું બને છે કે એ પ્રશ્નોના અભાવમાં જ્યારે આપણે જે સંશોધન કરવા માગીએ છીએ એ સંશોધનનો હેતુ આપણો આવી શકતો નથી એટલે એ મુલાકાતનું શું છે અને નિરીક્ષણ પદ્ધતિ માટે લાગુ પડતું હોય છે પરંતુ પ્રશ્નાવલીની અંદર આ બધી બાબતોથી પર છે બાબતો એટલે કે પ્રશ્નાવલીની અંદર જે પણ ઉત્તરદાતા જે છે એ સંપૂર્ણપણે નિસંકોચ પોતાની રીતે પોતાને યોગ્ય લાગે છે એ રીતે પ્રશ્નો સમજીને અને કોઈપણ જાતના સંકોચ વિના શ્રમ વિના સંકોચ વિના એ એ જે પણ પ્રશ્નો જે છે એ કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય એ દરેક પ્રશ્નો એ પોતાની રીતે મુક્ત રીતે પોતાની રીતે એ જવાબો આપી છે એટલે અહીંયા પ્રશ્નાવલી પદ્ધતિની અંદર મુલાકાત અનુસૂચિની અંદર અને નિરીક્ષણ પદ્ધતિની અંદર જે તફાવતો રહેલા છે તો એ તફાવતોને લઈને આપણે કેટલીક બાબતો અહીંયા સ્પષ્ટ રીતે એ રીતે સમજી શકીએ છીએ કે જ્યારે પણ સંશોધક સંશોધન કાર્યનો આરંભ કરે છે અથવા સંશોધન કાર્ય આરંભે છે તો એની અંદર શરૂઆતથી લઈને અંત સુધી એ જ્યારે પણ કોઈપણ બાબત એ કારણ કે આયોજન કરે છે ત્યારે આયોજનની અંદર પૂર્વ આયોજન કરે છે કે એ ડિઝાઇન બનાવે છે સંશોધન ડિઝાઇન બનાવે છે ત્યારે એની અંદર આ છ તબક્કા હોય છે તો એ છ એ છ તબક્કાની અંદર કઈ પદ્ધતિ કેવી રીતે ઉપયોગી છે એ ઉપયોગી પદ્ધતિનો એ પોતે સંશોધન કાર્ય પૂર્વે એ પોતે પોતાના જ્ઞાનને આધારે સમસ્યાને લઈને એટલે કે એનું ક્ષેત્ર શું છે એને લઈને એ પોતે જ્યારે આ બધી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે તો એની અંદર પ્રશ્નાવલી પદ્ધતિ એ એના અર્થને લઈને એની લાક્ષણિકતાઓ લઈને એના સ્વરૂપને લઈને એની ઉપયોગિતાને એનું ઘડતર કેવી રીતે થાય છે એ બધી બાબતોને લઈને એક ચોક્કસ પ્રકારનું આયોજન એક ચોક્કસ પ્રકારની સંશોધન ડિઝાઇન એ જ્યારે તૈયાર કરે છે તો એને આધારે સંશોધન કેવી રીતે થતું હોય છે એ આ બધી પ્રવૃત્તિઓ એની અંદર કેવી રીતે ઉપયોગી નીવડતી હોય છે એનો ખ્યાલ અને એ ખ્યાલના સંદર્ભે આજે આપણે પ્રશ્નાવલી શું છે પ્રશ્નાવલીની વિભાવના શું છે પ્રશ્નાવલીનો અર્થ શું છે એની લાક્ષણિકતાઓ કઈ છે એનું સ્વરૂપ કયું છે એની ઉપયોગિતા શું છે એનું ઘડતર શું છે અને સારી અને આદર્શ પ્રશ્નાવલી એ એની લાક્ષણિકતાઓ કઈ છે એને આધારે આપણે બનાવી શકીએ છીએ એની ઘડતરની પ્રક્રિયા શું છે એમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રાખવા માટે જરૂરી છે અને એ કેવી રીતે આપણને ઉપયોગી બને છે એ વિષયની આજે આપણે અહીંયા જે પણ ચર્ચા કરી આશા રાખું છું કે એ જે પણ ચર્ચા આપણે અહીંયા કરી છે એ ચર્ચાને આધારે આપણે કદાચ આ પ્રયુક્તિને સારી રીતે સમજી શકીએ છીએ મિત્રો સંશોધનની અંદર ખાસ કરીને પ્રયુક્તિની ઉપયોગિતાની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા સંશોધનકારે સંશોધન કરતા આ પ્રયુક્તિ એટલે કે એને કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે એ એની સંશોધન આયોજનની અંદર જ્યારે શીર્ષક પસંદ કરે છે કે ક્રમિક તબક્કા જે છે અંદર માહિતી એકત્રીકરણ કરવાનો જે આ પ્રયુક્તિ છે એ કેવી રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે એ ખૂબ જ જરૂરી છે એ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે સંશોધનનો હાર્દ સંશોધનનો હેતુ બર લાવવા માટે તમે માહિતી એકત્રીકરણ કરવાની પ્રયુક્તિ એ યોગ્ય રીતે કરી હશે તો જ તમારો સંશોધનનો હેતુ બહાર આવી શકશે એટલે પ્રશ્નાવલી પદ્ધતિની અંદર આપણે જે પણ અહીંયા મુદ્દાઓની ચર્ચા કરી જે કોઈ પણ એની લાક્ષણિકતાઓની વાત હોય એના ઘડતરની વાત હોય એની આદર્શ લાક્ષણિકતાઓની વાત હોય અને એના આધારે કેવી રીતે એક ઉત્તમ પ્રશ્નાવલી અહીંયા નિર્માણ આપણે કરી શકીએ છીએ એ વિશેની ચર્ચા કરી તો હું મિત્રો પાસે આશા રાખું છું ફરી એકવાર કે આ ચોક્કસ આ જે પણ વાતો અહીંયા આપણે રજૂ કરવામાં આવી છે તો એને આધારે આપણે પ્રશ્નાવલી પદ્ધતિની ઉપયોગીતાને એના ઘડતરને આપણે સારી રીતે સમજી શક્યા હોઈશું સૌનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સ્ભાવ ઓલ ગુડ ઇન્ટિગ્રેટ ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન Good job.